જબ હિ નામ હૃદય ધર્યો, જબ હિ નામ હૃદય ધર્યો, ભયો પાપ કો નાશ, ભયો પાપ કો નાશ, જૈસે ચિનગી આગ કી, જૈસે ચિનગી આગ કી, પડી પુરાને ઘાસ, પડી પુરાને ઘાસ, હરિ હરિયો ગોભિસ્તુ તુલ્યમ ન પશ્યામિ ધનમ કિંચિત યાચ્યતુ કીર્તનમ શ્રવણમ દાનમ દર્શનમ ચાપિ પાર્થિતઃ ગવામ પ્રશસ્તે વિરહ સર્વ પાપ હરમ શિવમ. ભગવાન વેદવ્યાસ કહે છે કે મેં વિશ્વમાં ગાયો જેવી બીજી દુર્લભ પુણ્યદાયી પ્રાણીને જોઈ નહીં, હું સમજતો નથી. પાપોનું હરણ કરે અને કલ્યાણકારી ઔષધ તુલ્ય દૂધ આપે અને એના છાણથી, એના મૂત્રથી અને એના હોવાથી કેટલાક રોગોના પરમાણુઓ નષ્ટ થાય, આવી પ્રશંસનીય ગાય ધન્ય છે અને ગાયના દર્શન અને સાનિધ્ય લેનારો ધન્ય છે. ગાયમાં એક વિશેષ શક્તિ છે, સૂર્યમાં ત્રણ શક્તિઓ, સૂર્યમાં પ્રકાશ શક્તિ, જીવની શક્તિ અર્થાત દાહક શક્તિ, જીવની શક્તિ અને ગો શક્તિ. દાહક શક્તિ તાપથી તો બધા ઔષધિઓ અને બીજા ત્રીજા બધા પુષ્ટ થાય છે અને લાભ લે છે, પ્રકાશ શક્તિથી અંધકાર મટે છે, પણ ગો શક્તિ તો ગાયના શરીરમાં સૂર્યના કિરણોની ગો શક્તિનો વિકાસ થાય છે, માટે તે પ્રાણીનું નામ ગો રાખવામાં, ગાય રાખવામાં આવ્યું છે. તો સૂર્યની ત્રણ શક્તિ, પ્રકાશ શક્તિ, જીવની શક્તિ અને ગો શક્તિ. જીવની શક્તિ અને પ્રકાશ શક્તિનો તો લાભ આપણે લઈએ છીએ, પણ દૂધ, દહીં, ઘી, માખણ, છાણ અને એનું ઝરણ એ ગો શક્તિ સૂર્યની, એના દ્વારા આપણને મળે છે. પેટની તમામ બીમારીઓ, હવે એના નામ ગણીશું તો મોડું થઈ જશે, ગાયનું ઝરણ જો સીધું મળે તો સારું, નહીં તો એને ઉકાળીને એને બાષ્પીભૂત કરીને એનો અર્ક બનાવવામાં આવે છે. અને અત્યારે આપણી સમિતિવાળાને મેં કહ્યું છે, એ સમિતિવાળાએ આપણે 4000 ગાયો આપણા આશ્રમવાળાએ રાખી છે રાજસ્થાનમાં, અને ગોઝરણ અર્ક બનાવે છે. ડૉક્ટરો હાથ ઊંચા કરી બેસે એ લોકોને પણ ગોઝરણ સવારે થોડું પીએ પાણીમાં નાખીને તો એમને રોગ સારા થવા લાગે છે. મોટો એક પ્રસિદ્ધ તાંત્રિક વિદેશમાં ગયો, ઉપવાસ કરીને એના આંતરડા બગાડી આવ્યો, એક મહિના સુધી કંઈ નહીં ખાઉં છતાંય જીવિત રહીશ ને એ બધું કરીને બતાવ્યું. જીવિત તો રહ્યા ભાઈ, પણ અંદરથી આંતરડા વંતરડા બધા ચીપકાઈ ગયા ને બધું બગડી ગયું સિસ્ટમ. દવાઓથી હાજા ના થયા, પછી ગોઝરણ અર્ક પીવાનું ચાલુ કર્યું. તો એના પછી ભક્ત હતા મામલતદાર, એને એણે કહ્યું કે કોઈ બી બીમારી હોય તો બાપુના એ ગૌશાળાના ગોઝરણનો ઉપયોગ કરજો. હવે એક બે નહીં, હજારો લોકોને નહીં, લાખો લોકોને ગોઝરણના ચમત્કાર મહેસૂસ થાય છે. એવી રીતે ગાય દૂધમાં પણ જીવની શક્તિ, ગો શક્તિ ભરેલી છે. માટે યજ્ઞ કરતા હોય તો યજ્ઞમાં પંચગવી જોઈએ, ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું માખણ, ગાયનું ઝરણ, એ પંચગવી હોય તો જ યજ્ઞ સંપન્ન થાય. કારણ કે બે શક્તિઓ તો માનવીમાં છે, ત્રીજી શક્તિ ગાય દ્વારા આવે ત્યારે મનુષ્યના એ ત્રણેય જીવની શક્તિઓના અંગ બરાબર વિકસિત થાય. પણ દુર્ભાગ્યની વાત છે કે ગાયોમાં શંકર ગાયની પરંપરા ચાલી, એ પાંચ પ્રાણીઓનું મિશ્રણ, જેમ ઘોડાને ગધેડાનું મિશ્રણ ખચ્ચર, એમ ગાય એટલે બળદ, સુવર અને બીજું કોઈ જંગલી પ્રાણીને, એમાં પાંચ પ્રાણીઓનું મિશ્રણ એ વિદેશી ગાય. વિદેશી ગાયનું દૂધ હિતકારી એટલું નથી, પણ દેશી ગાયનું દૂધ મળે તો જવા દેવાય. છોકરાઓને જો બુદ્ધિમાન કરવા હોય ને તો દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી, દેશી ગાયની છાશ, દેશી ગાયનું માખણ એ બનવાયું, બની શકે તો એના ઉપર કાળજી. બીજું છોકરાઓને તેજસ્વી કરવા હોય તો સવારે સૂર્યનારાયણને સૂર્ય નમસ્કાર કરે, અર્ઘ્ય આપે, પછી બંને હાથ આમ સૂર્યની સામે આડા રાખી સૂર્યની ઉર્જા લઈ રહ્યો છું, ઓમ ઓમ ઓમ, પછી જે ભગવાનનું નામ લેતા હો ગુરુ મંત્ર થોડી વાર જપ કરે,
મારી બુદ્ધિ શક્તિ જાગૃત થાવ, મારી સ્વાસ્થ્ય શક્તિ જાગૃત થાવ, મારી દ્રષ્ટિ જાગૃત, જ્યાં ચોટી ચોટી રાખતા હોઈએ છે ને ત્યાં સ્પર્શ કરે, બુદ્ધિ શક્તિને સુમરણ શક્તિમાં વિકાસ થાય. રાતે સૂતી વખતે તમારી પથારીમાં જોજો, આજથી જ જોજો કે સૂતી વખતે તમારું ઓશિકું પશ્ચિમ બાજુ તો નથી, તેનાથી આરોગ્યને હાનિ થશે, માનસિક દૌર્બલ્ય રહેશે. દક્ષિણ બાજુ હશે તો રોગ અને ખિન્નતા રહેશે, જીવની શક્તિ કમજોર થશે. પણ તમારું ઓશિકું દક્ષિણ બાજુ હોય કાં તો પૂર્વ બાજુ હોય, ઉત્તર બાજુ તમારું ઓશિકું નહીં હોવું જોઈએ, પશ્ચિમ બાજુ તમારું ઓશિકું નહીં હોવું જોઈએ. રાતે સૂતી વખતે ધ્યાન રાખજો, સૂતી વખતે ધડાક લઈને એમ પડવાનું નહીં, સૂતી વખતે શાંત, જેવા તમે વિચારો કરીને સુઓ છો, ખાતી વખતે જે થાકના વિચારો, અશાંતિના વિચારો, અતૃપ્તિના વિચારોથી ભોજન કરીને ઉઠે છે તો એનો રસ પછી અસંતોષ પેદા કરે છે. માટે ભોજન કર્યા પહેલાં અને ભોજન કર્યા પછી તમારે સંતોષ, આનંદ અને સ્ફૂર્તિના વિચારો કરવા જોઈએ. અને જ્યારે ગુસ્સામાં મન હોય તે વખતે ભોજન નહીં કરવું જોઈએ. બહુ ચિંતામાં હો તે વખતે ચિંતા શનિ, ઊંડા શ્વાસ લો નાકથી, નાક સે ગહેરે શ્વાસ લો, મુંહ સે છોડો, ઘૂંટ ભર પાણી પીઓ, પંજો કે બલ જમ્પ મારો, ચિંતા કો ચૂર કરકે રામ 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 મેં અભી કરાતા હું, રામ 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 હરિઓમ હરિઓમ કરતે કરતે જોર સે ખૂબ દેર સે કરતે કરતે જીવની શક્તિ કા વિકાસ કરો. જૈસે ડાયનામો ઘૂમતા હૈ તો ઉર્જા બનતી હશે, ભગવાન નામ બાર 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 ઉસકા પુનરાવૃત્તિ હોતે એક ઉર્જા બનતી હૈ. ફિર સિપાહી હાથ ઉપર કરતા તો દૂસરે કી શરણ જાતા હૈ, એસે તુમ હાથ ઉપર કરકે ભગવાન કી શરણ લો, જો ભગવાન કી શરણ હૈ ફિર ચિંતા કિસ બાત કી, જો હોગા દેખા જાયેગા. બડે શરમ કી બાત હૈ મનુષ્ય જન્મ પાકે, જરા જરા બાત મેં દુઃખી હોના, ચિંતિત હોના, ભયભીત હોના. દુઃખી ચિંતિત ઓર ભયભીત તો વો રહે જિસકે માય બાપ મર ગયે, તેરા માય બાપ તો તેરા આત્મા પરમાત્મા તેરે સાથ હૈ, ગુરુ કા જ્ઞાન તેરે સાથ હૈ, ગીતા કા જ્ઞાન તેરે સાથ હૈ, ઓર સબ પાપો કો નષ્ટ કરને વાલા ભગવાન કા નામ તેરે સાથ હૈ, ફિર ઘબરાતા ક્યું હૈ રે, જો હોગા દેખા જાયેગા. અત્યારે હું પ્રયોગ કરાવું, તમે કરો, 2-2 મિનિટ દરરોજે રાતે કરો, 2-2 મિનિટ સવારે કરો, તમારી તંદુરસ્તીમાં ફાયદો, તમારા ઘરના ઝઘડા ભક્તિમાં બદલાઈ જાય, તમારી બીમારી તંદુરસ્તીમાં બદલાઈ જાય, તમારી ચિંતા ખુશીમાં બદલાઈ જાય, તમારા રોગ સ્વાસ્થ્યમાં બદલાઈ જાય, તમને લાભ લાભને લાભ થાય. 5 મિનિટ રોજ કરના, બસ 15 દિન કા કોર્સ, 15 દિન મેં 1.25 ઘંટા હોતા હૈ, તુમકો લાભ નહીં હો તો પૈસે વાપસ લે લેના, બસ પૈસા પાછા, પૈસા તો નથી લેતો તો ટાઈમ બેક ગેરંટી, ટાઈમ પાછો. 2.5 કલાક હું તમારા થર્મલ પાવરમાં જો તમે કહેશો કામ કરવાની ગેરંટી આલો હેડો. તમે આ પ્રયોગ કરજો, હું હમણાં શીખવાડું છું, અને તમને લાભ થાય તો તમારો, કંઈ લાભ ના થાય તો 15 દાડાના 1.25 કલાક 2.5 કલાક હું તમારા ઘરે રસોઈ બનાવવા આવી શકું, કારખાને નોકરીએ ઓફિસે જ્યાં તમે કહો હું 2.5 કલાક તમને વળતર આપવાનું વચન આલું. બતાવ પ્રયોગ કરશો, જેને આ પ્રયોગ ના જોયો હાથ ઊંચો કરો, નથી જોયો એવા માટે ઘણાને તો ખબર છે, હું આપણે બતાવું. હવે શું કરીશું આપણે, આપણ ક્યાં કરેંગે, કીર્તન કરતે કરતે ડાયનામો ઘૂમતા એસે ઉર્જા બનેગી, ફિર કીર્તન કરતે 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 ઉર્જા બનેગી, ફિર જોર સે આપણ હાથ ઉપર કરકે હાસ્ય કરેંગે તો રક્તવાહિનીઓ મેં વો ભગવત જપ કા આંદોલન અંદર જાયેંગે, રોગ પ્રતિકારક શક્તિ બઢેગી. સર્દીઓ મેં નિમક કમ ખાના ચાહીએ, ગરમીઓ મેં નિમક ભોજન મેં થોડા જ્યાદા ખાના ચાહીએ, તો એસે હિ સર્દીઓ મેં ધ્યાન ભજન મેં જ્યાદા બરકત આતી ઓર ગરમીઓ મેં કમ આતી. સર્દી મેં નિમક કમ ખાના ચાહીએ ઓર ગરમીઓ મેં નિમક થોડા સહેજ જ્યાદા ખાના ચાહીએ, ગરમી નિકાલ કે ફેંકે. કથામાં બધું મળે છે. રાતે ઊંઘ ના આવતી તો ઇન્જેક્શન ને ગોળીઓ એ કોઈ જરૂરત નહીં, એક મંત્ર હૈ, જપતે જપતે કિતના ભી નીંદ નહીં આતી, જપ કરેગા નીંદ આયેગી, નીંદ કા બાપ ભી આયેગા, ઓર નીંદ બહુત આતી તો જપ કરે તો નીંદ કંટ્રોલ હો જાયેગી. ઘરમાં ઝઘડા થતા હોય તો અમુક મંત્ર કરો એટલે ઘરના ઝઘડા શાંત, પણ બધા ઝઘડા ને બધા રોગ ને નીંદ બધા માટે આ મંત્ર, આ પ્રયોગ તો બધામાં ચાલે, પેલા જુદા જુદા મંત્ર બતાવો એના કરતાં એક જ
લાકડી બધું જ ભેંસે હેડતી થાય ને કૂતરાય ભાગી જાય ને પેલો આવ્યો છકલો ડોળા દેખાડતો એ ભાગી જાય એવી લાકડી આપી દો ને એ લાકડી બધા હેડ્યા ચાલે. હરિ ઓમ 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 હ
आनंद है फिकर पे कुए में। ये हरि नाम की गाड़ी मुक्ति के रास्ते जा रहे हैं। हरि हो मां 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 राम हो मां श्याम हो मां शिव हो मां शिव हो मां राम हो मां श्याम हो मां शिव हो मां शिव हो हरि ओ मां 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 तेरे वाल कर जो कानूड़ा तारो जय हो मारा राम मारा श्याम मारा गुरुदेव हरि ओ मां 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 शिव 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 ओ मां राम ओ मां श्याम ओ मां श्याम ओ मां श्याम ओ मां राम ओ मां श्याम ओ मां श्याम ओ मां श्याम ओ मां हरि 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 ओ मां તમારી રગે રગ પાવન થઈ રહી છે, તમારા રક્તના કણે કણ પવિત્ર થઈ રહ્યા છે, ફિકર ફેંક કુએ મેં, તું ભગવાન કા ભગવાન તેરે ધર્મો રક્ષતી કીર્તના બાપુ हरि ओ मां 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 हरि ओ मां
હરિ માં 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 માં હરિ 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 હરિ માં 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 હરિ હરિ માં હરિ માં હરિ હરિ માં હરિ માં હરિ માં હરિ હરિ માં 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 હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ 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 હરિ ઓમ 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 હરિ ઓમ 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 હરિ ઓમ હરિ ઓમ 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 શંકર શંભુ ભોલેનાથ મારા વાલા પ્રભુ તેરી જય હો.
રામ 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 પ્રભુ તેરી જય હો, ઈષ્ટ દેવ તુમ્હારી જય, ગુરુદેવ તુમ્હારી જય. હરિ ઓમ માં 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 હરિ ઓમ 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 હરિ હરિ જય હો મારા વાહુ જય હો ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ 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 હરિ 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 ઓમ 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 હરિ 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 ઓમ 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 હરિ ઓમ 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 શક્તિ હરિ ઓમ હરિ ઓમ 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 ભક્તિ હરિ ઓમ 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 મુક્તિ હરિ ઓમ 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 આનંદ ઓમ 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 ઈમાનદારી સે કરોગે તો ફાયદા જરૂર હોગા ઓર જૂઠ મૂઠ મેં ચિઠ્ઠી લિખોગે તો મેં નહીં આઉંગા ફાયદો થાય કે ના થાય કળયુગના દોષો જાય કે ના જાય રક્તના કણ પવિત્ર થાય કે ના થાય બુદ્ધિનો વિકાસ થાય કે ના થાય પ્રસન્નતાનો વિકાસ થાય કે ના થાય આટલા બધા લાભ થાય કે ના થાય અને લાભ ના થાય તો પૈસા પાછા નારાયણ નારાયણ નારાયણ